નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, જે રીતે આપણે એક ગઈકાલે સવારે પણ વિડીયો મૂકીને આપણે અમુક વસ્તુઓના તમને ભાવની એક માહિતી આપી હતી કે હાલનો ભાવ કેવો છે અને ભવિષ્યમાં એમાં કેવો ભાવ મળશે, એવી રીતે જે વસ્તુ બાકી રહી ગઈ હતી એમાં આજની તારીખે વાત કરીએ તો ઘણી બધી વસ્તુના હું તમને એક ભાવ જણાવીશ, જેમાં અજમાવ હોય, રાયડો હોય, ધાણા હોય, જીરું હોય, કપાસ, મગફળી, લસણ, ડુંગળી વગેરે તમામનું જે એક અમારો રિપોર્ટ હતો એ રિપોર્ટની એક નકલની જે હું તમને માહિતી છે એ માહિતી પહોંચાડીશ. પણ ખાસ કે અમારી એક વિનંતી છે કે જે આ અમારો રિપોર્ટ હોય છે એ અમે અમારા અનુભવ અને અમારી મહેનતથી અમે અમુક અમારા સર્વેના આધારે અમે એક રિપોર્ટ તૈયાર કરેલો હોય છે, પણ ખેડૂતનો પોતાનો માલ છે, ક્યારે વેચવો તે ખેડૂતે પોતે જ એક નક્કી કરવાનું હોય છે, કેમ કે આના માટે અમારા તરફથી કોઈ જવાબદારી હોતી નથી. પણ ખાસ કે હવે અમે જે અત્યારે રિપોર્ટ તૈયાર કર્યો છે તે તમારે વ્યવસ્થિત સમજી લેવો જેથી કરીને કોઈ પ્રશ્ન ન રહે, કેમ કે અમે લગભગ તમામ વસ્તુની આની અંદર તમને માહિતી આપી દેશું. જે રિપોર્ટમાં અમે ઘણી બધી વસ્તુ લેવાનો કોશિશ કરી હતી એમાં મોટાભાગની વસ્તુનો અમારે એક સર્વે થઈ ગયો છે, એટલે જેટલી વસ્તુનો સર્વે થયો છે એટલી જ માહિતી આપી, જે વસ્તુનો સર્વે અમારાથી નથી થયો તે વસ્તુની અમે માહિતી નહીં આપી શકીએ, પણ જેટલી વસ્તુનો સર્વે થયો છે તેની હું માહિતી આપું. એટલે ખાસ કરીને આ વિડીયોને સંપૂર્ણ જુઓ એટલે તમને બધો ખ્યાલ આવી જશે. એટલે કે જે અમે સર્વે કરતા હતા એમાં કપાસ મગફળી ઉપર અમારું પહેલેથી ખાસ બહુ મોટું એક ફોકસ હતું, અને કપાસ મગફળીની અંદર અમે આપણે ઘણા ટાઈમથી કહેતા હતા કે જાન્યુઆરી એન્ડની અંદરથી એક માર્કેટ અપ થશે. એટલે આમ તો જાન્યુઆરીમાં જ થોડુંક માર્કેટ અપ થવાનું ચાલુ થઈ ગયું હતું અને વચમાં અમુક કારણોસર થોડીક બ્રેક લાગી, પણ જે આ માર્કેટ છે જાન્યુઆરી એન્ડમાં પણ હજી હાલશે અને ફેબ્રુઆરીમાં પણ વધારે ચાલવાની શક્યતાઓ છે. એટલે કપાસ કે મગફળીની તમે વાત કરવા જઈએ તો દાખલા તરીકે કપાસ હોય તો અત્યારે 1100 આસપાસ જે ભાવ ચાલે છે એ ખાસ કરીને 1200 થી 1250 આસપાસ પણ પહોંચી શકે આવી એક શક્યતાઓ છે, અને ખાસ કરીને એ ભાવ છે એ હવે ટૂંક સમયની અંદર જ એટલે કે જાન્યુઆરી એન્ડ અથવા તો ફેબ્રુઆરીની અંદર આ એક માર્કેટ મળશે. એટલે કપાસ વેચવામાં હજી રાહ જોવા માટે ફાયદો છે. ત્યારબાદ મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર પણ અત્યારનો જે ભાવ છે એ એવરેજ, કે ઘણી વખત એવું થતું હોય કે માર્કેટની અંદર તમે યાર્ડના ભાવ જોતા હોય એની અંદર પણ લગભગ એવો ભાવ આવતો હોય કે 900 થી લઈને 1100, પણ એ સૌથી નીચું વેચાણ થયું હોય, નીચા વેચાણની અંદર નબળી ક્વોલિટીનો માલ હોય, અને સૌથી ઊંચું વેચાણ થયું હોય એની અંદર હાઈ ક્વોલિટીનો માલ હોય, પણ જે સૌથી ઊંચું વેચાણ થયું હોય એની અંદર ઘણી વખત બહુ ઓછા પ્રમાણમાં એનું વેચાણ થયું હોય, વધીને 200 થી 500 મણ આખા ગુજરાતમાં વેચાણ થયું હોય, બાકી મોટાભાગનું વેચાણ છે એ બીજા ભાવથી થયું હોય. એટલે અમે જે સર્વે કરતા હોય એની અંદર જે એવરેજ દરેક ખેડૂતનો જે માલ હોય દરેક ખેડૂત પાસે જે ક્વોલિટી છે એટલે કે 70% ખેડૂતને જે ભાવ મળે છે એ ભાવની વાત કરતા હોય છે. એટલે મગફળીની અંદર અત્યારે 1000 ની આસપાસનો ભાવ આવે છે, પણ મગફળી પણ જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરીની અંદર 1200 થી 1250 સુધી પણ જાય, અને મગફળીની અંદર ખાસ કરીને જે વાત છે એ 1200 થી 1250 સુધી તાત્કાલિક નહીં થાય, જાન્યુઆરી એન્ડમાં પણ થોડા ઘણા વધશે હજી અને ફેબ્રુઆરીમાં વધશે અને માર્ચ આવશે ત્યારે પણ વધશે, પણ મગફળી આ વર્ષે છે એ 1250 સુધી પહોંચે અથવા તો 1250 થી પણ અપ થાય આવી શક્યતાઓ છે. એટલે લાંબો ટાઈમ જેટલી મગફળીમાં રાહ જોશે એટલો ફાયદો થશે. અને ખાસ કરીને કપાસ મગફળીની તમને વાત કરવા જાઉં તો કપાસ મગફળીની અંદર માર્કેટ કદાચ વધે અથવા તો બ્રેક લાગે તો પણ જે છે એ જ સ્થિતિમાં રહેશે. હવે માર્કેટ નીચું જવાની કોઈ શક્યતાઓ અમને દેખાતી નથી, માર્કેટ છે એ કાં તો અપ થશે અથવા તો સ્થિર રહેશે, હવે નીચું જાય તેવા કોઈ ચાન્સ અમને દેખાતા નથી. એટલે ખાસ એક મગજમાં રાખો એટલે કપાસ મગફળીનો ભાવ હતો. અને ખાસ કરી અને જીરું માટે ઘણા બધા લોકોના એક સવાલ આવતા હતા, અને જીરું માટે અમે ગયા વર્ષે પણ એક સર્વે કર્યું હતું, પણ ગયા વર્ષે જે અમારું સર્વે હતું એની અંદર અમારો આંકડો થોડોક જે અમે અપેક્ષા હતી અથવા અમારો સર્વેમાં આંકડો આવ્યો હતો તે આંકડા એ જીરું નહોતું પહોંચ્યું, પણ આ વર્ષે ફરીથી જે અત્યારના હાલના સર્વેમાં જે અમારો રિપોર્ટ છે એ મુજબ એક જીરું માટે એક નવો રિપોર્ટ આવ્યો છે. એટલે જીરુંની અંદર ખાસ કરીને મારું એક મંતવ્ય છે કે જે જીરું છે અત્યારે એવરેજ 2900 રૂપિયાની આસપાસ જે જીરું ચાલે છે એ જીરું છે એ હમણાં તાત્કાલિક ધોરણે કોઈ વધવાની જરૂર નથી. જોકે તાત્કાલિક ધોરણે ખેડૂત માટે ખાસ ફાયદો થશે, જોકે ઘણા લોકો પાસે ગયા વર્ષનું પણ જીરું પડેલું છે, એટલે જીરું છે એનો તાત્કાલિક ધોરણે સારો એવો ભાવ મળી જાય તો ખેડૂત રાહ જોઈને બેઠા છે, પણ ટૂંક સમયની અંદર જીરું છે એ બહુ વધે એવી શક્યતાઓ નથી દેખાતી, પણ ધીમે ધીમે વધશે અને જીરું છે એ લાંબે ગાળે જે આ 2900 છે ત્યાંથી લઈને 3000 થી 3200 સુધી જાય એવી શક્યતાઓ છે. એટલે કોઈ મોટો ઉછાળો આવે તેવું હાલ આજના સર્વેમાં અમને લાગતું નથી. અને ત્યારબાદ આપણે વાત કરવા જઈએ ચણાની,
તો ચણા ને એનું અંદર પણ ખાસ કરીને આ વર્ષે વાવેતર પણ વધારે છે, અને ચણા ની અંદર એક્સપોર્ટ માટેની ગવર્મેન્ટની કોઈ અત્યારે હાલની યોજના નથી, અથવા તો ગવર્મેન્ટ પાસેથી પણ અમે રિવ્યુ લીધા હતા ભાવ બાબતમાં, એ મુજબ ગવર્મેન્ટ ચણા ને બહાર ક્યાંય એક્સપોર્ટ કરે તેવું કોઈ આયોજન કરવાના નથી. એટલે ચણા ની અંદર જે આપણે 850 ની આસપાસ જે ભાવ ચાલી રહ્યો છે એ જ ભાવ પેરેલલ રહેશે, એટલે ચણા ની અંદર કોઈ માર્કેટમાં ફેરફાર થવાની શક્યતાઓ નથી. કદાચ ફેરફાર થાય તો પણ 25 કે 50 રૂપિયા જેવું અપ ડાઉન થઈ શકે, એનાથી લાંબો કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નથી. પણ ખાસ યાદ રાખો કે જે હું તમને વાત કરું છું આ તમામ ભાવ છે એ 20 કિલો એટલે કે એક મણના ભાવની વાત કરું છું. ત્યારબાદ ધાણાની વાત કરીએ તો ધાણા છે અત્યારે હાલ 1100-1200 છે. ધાણાની અંદર એક ભવિષ્ય માટે સારું છે, હાલ તાત્કાલિક ધોરણે કોઈ મોટો ઉછાળો નહીં આવે, હમણાં થોડુંક 50-100 રૂપિયા અપ ડાઉન હાલશે, પણ આવનારા સમયમાં એટલે કે માર્ચ અથવા તો માર્ચ પછી ધાણા છે એ 1500 થી લઈને 1700 રૂપિયા સુધી એટલે હાઈએસ્ટ ભાવ 1700 સુધી જઈ શકે. ઘણા લોકો એવી અપેક્ષા રાખીને બેઠા હોય કે ધાણા અમારે 2000 આસપાસ પણ આવશે, પણ 2000 આસપાસ આવવાની શક્યતાઓ નથી. ધાણા છે એ 1700 ની આસપાસ માર્ચ અથવા તો માર્ચ પછી છે એ ભાવ ત્યાં સુધી પહોંચી શકશે. ગુવારની વાત કરવા જઈએ તો 1100 ની આસપાસનો એક ભાવ ચાલે છે, અને એમાં પણ બહુ લાંબો કોઈ ફેરફાર નહીં થાય, એ જે છે એમને 1100 ની આસપાસ રહેશે. અને ખાસ કરીને કાળા તલ, કેમ કે કાળા તલ છે એના માટે પણ ઘણા બધા મિત્રોના અમને એક પ્રશ્ન આવતા હતા, સવાલ આવતા હતા, પરેશભાઈ કાળા તલનું ભવિષ્ય શું છે? તો કાળા તલમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધારે પડતું કાળા તલનું વાવેતર થાય છે, અને કાળા તલની અંદર અત્યારે 3000 આસપાસનો જે એવરેજ ભાવ છે એ ચાલે છે. એની અંદર પણ ધીમે ધીમે ટૂંકમાં ફેબ્રુઆરીથી થોડીક તેજી દેખાશે, એટલે ફેબ્રુઆરીથી કાળા તલ છે એ વધવાનું ચાલુ થશે. બહુ નહીં પણ 3200 થી લઈ અને 3400 એટલે કે જે 300-400 રૂપિયા સુધી દર મણે વધારો આવે એવી શક્યતાઓ ગણવાની છે. લસણની વાત કરવા જઈએ તો ટાણા લસણની અંદર 1800-2000 રૂપિયાની આસપાસનો એવરેજ સારી ક્વોલિટીના લસણનો ભાવ ચાલે છે. નબળા લસણ તો એનાથી પણ બહુ નીચું વેચાય છે, પણ એવરેજ છે 1800-2000 ની આસપાસ ચાલે છે. એ લસણની અંદર ઘટશે, અને લસણની અંદર અમારો જે અંદાજ છે તે મુજબ એક મણનો જે ભાવ છે એ ધીમે ધીમે ઘટી અને માર્ચ એપ્રિલ મે ત્યાં સુધીમાં કદાચ 1000 થી પણ નીચો આવી જાય તેવી અમને શક્યતાઓ દેખાય છે. એટલે આ જે અમારા સર્વેની અંદર અમારી આખી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યું છે એની અંદર જે આંકડા આવે છે એ હું તમને જણાવું છું. અને ડુંગળી છે એ અત્યારે 600-800 એટલે લસણ ડુંગળીની અંદર ખાસ કરી, અને અમે ડિસેમ્બરમાં કીધું હતું કે જાન્યુઆરીમાં જેટલું શક્ય હોય એટલું વહેલું નીકળી આવું, ડુંગળી લસણની અંદર માર્કેટ ડાઉન થશે, એ વિડીયો પણ આપ લોકોએ જોયો હશે. તો લસણ ડુંગળીની અંદર જે ડાઉન થાય છે એમાં ડુંગળી છે અત્યારે 600-800 રૂપિયા છે, એની અંદર પણ હવે ધીમે ધીમે સમય જશે એટલે જાન્યુઆરી એન્ડ આવશે ત્યાં સુધીમાં ઘટશે, અને ફેબ્રુઆરીમાં ડુંગળી છે એ 300-400 રૂપિયા આવશે. અને જે માર્કેટ છે ભવિષ્યમાં ઘણી વખત ઘણા લોકો એવો સવાલ કરતા હોય કે ઉનાળામાં ડુંગળી વાવશું તો એનો અમને ભાવ શું મળશે, તો ઉનાળામાં કદાચ વાવશે, તો ભવિષ્યમાં અમે જોઈ શકીએ કે જે ભવિષ્યનો ભાવ છે એ મુજબ ઉનાળામાં જે લોકો ડુંગળી વાવશે એને કદાચ 250-300 સુધીનો ભાવ મળે આવી અમે શક્યતાઓ માનીએ છીએ, પણ ફેબ્રુઆરી સુધીમાં ડુંગળી છે 300-400 રૂપિયા પહોંચી જશે. ત્યારબાદ ખાસ કરીને એક રાયડો છે, રાયડાની અંદર 750-800 રૂપિયા જેવો પર મણનો અત્યારે એક એવરેજ ચાલે છે, પણ રાયડાની અંદર માર્ચ સુધીમાં ભાવ વધે અને 1000 રૂપિયા ભાવ થાય આવી એક શક્યતાઓ છે. ત્યારબાદ અજમાની વાત કરવા જઈએ તો અજમાની અંદર ઘણી બધી ક્વોલિટી આવતી હોય છે, એટલે અજમાની અંદર 1800-થી લઈને 2500 રૂપિયા સુધીના ભાવ ચાલે છે, પણ એ જે એવરેજ ચાલે છે એમ જ ચાલવાની છે, એટલે એમાં કાંઈ બહુ ફેરફાર નથી અને એમાં કાંઈ ભવિષ્યમાં વધે કે ઘટે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. બાકી ઈસબગુલ છે એનો પણ 2200 જેવો ભાવ છે, અને ઈસબગુલની અંદર પણ કોઈ પ્રકારની વધઘટ નહીં થાય, આ જ પ્રમાણનો એક માર્કેટ ચાલશે. ડાંગર છે એ 300 રૂપિયા સુધીનો એક ભાવ અત્યારે એવરેજ ચાલે છે, એમાં કદાચ વધશે તો પણ 50-60 રૂપિયાનો ભવિષ્યમાં વધારો આવી શકે 1-1.5 મહિનામાં, એટલે 350 આસપાસનો ડાંગરનો ભાવ મળી શકે. મકાઈ છે એ 350-400 રૂપિયાની આસપાસ ચાલે છે, અને એમાં પણ બહુ ફેરફાર નહીં થાય એ જ ભાવ રહેશે આવું એક અમારું અનુમાન છે. અને બાજરી છે એ 400 રૂપિયાની આસપાસ ચાલે છે, અને બાજરી છે એમાં પણ 400-થી વધારે કોઈ બીજો મોટો ફેરફાર ન થાય આવી એક અમારી જે સર્વેમાં એક શક્યતા આવી છે, આવું એક અમારું અનુમાન આવ્યું છે. એટલે આ સર્વે હતું એ અમે ઘણા બધા એંગલથી કરેલું હતું, અને એની અંદર ગુજરાતના તમામ યાર્ડો અથવા તો જે ઇન્ટરનેશનલમાં જે એક્સપોર્ટ કરે છે અથવા
પછી જે ગવર્મેન્ટની જે યોજના હોય, નીતિ હોય, ગવર્મેન્ટ શું આગળ ઉપર માર્કેટનું કરવા માંગે છે, આ બધી વસ્તુનો અમે નિચોડ કાઢી અને પછી આ કરેલો સર્વે હતો. આ સર્વેમાં અમારી ટીમના ઘણા બધા લોકોએ કામ કર્યું, સાથ સહકાર આપ્યો, અને જ્યાં પણ અમે સર્વે માટે રિવ્યુ લેવા ગયા હતા તે સર્વેમાં તમામ મોટા મોટા યાર્ડો છે અથવા તો જે એક્સપોર્ટ કરવા વાળા લોકો છે અથવા તો ગવર્મેન્ટ અધિકારી છે, આ તમામ લોકોને જે અમે સવાલ પૂછ્યા હતા, તમામ લોકોએ અમને સવાલના જવાબ આપવામાં પણ સારો એવો સાથ સહકાર આપ્યો હતો, અને એને કારણે આ એક નિચોડ આવ્યો છે. એટલે આ નિચોડ મેં આપની સમક્ષ મૂક્યો. પણ આનો નિચોડને અંતે હું વાત કરવા જાઉં તો એકંદરે જોવા જઈએ તો જે ખેત ઉત્પાદનની અંદર જે ખેડૂતોને જે ગવર્મેન્ટ તરફથી વાત કરવામાં આવે છે કે ભવિષ્યમાં ભાવ વધે અથવા તો ભવિષ્યની અંદર ઘણા બધા લોકોને અમારો ફાયદો કરાવવો છે, પણ જે અત્યારે જે માર્કેટનો જે સર્વેનો રિપોર્ટ આવ્યો છે તે મુજબ ભવિષ્યમાં જે ખેડૂતોનો કોઈ મોટો લાભ થાય એવી શક્યતાઓ નથી. કેમ કે આ માર્કેટની અંદર મોટાભાગની વસ્તુઓ એવી છે કે જેનો ભાવ ડાઉન જશે, વધવાનો નથી. બે ચાર વસ્તુ એવી છે કે એનો ભાવ વધે, બાકી મોટાભાગની વસ્તુનો ભાવ ડાઉન જશે. એટલે ખેડૂત માટે આ એક સારા સમાચાર નથી આવું હું માનું છું. બાકી આનાથી વિશેષ જે વસ્તુ બાકી રહી ગઈ હશે ને એનો સર્વે આવશે તો પણ અમે નેક્સ્ટ વિડીયો બનાવીને આપને માહિતી આપતા રહીશું. હાલ જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હાલ રજા આપશો, ધન્યવાદ.